तो आज महत्वनी घटना अने साथे जे चुकादो जाहिर थयो छे तेना पर अमारी विशेष चर्चा चाली रही छे तेने लईने जो वात करीशुं। निशक जी, खास करीने जे प्रमाणे रेर ऑफ द रेस्ट आने गणवामां आव्यो छे आ केसने अने तेने लईने जे चुकादो जाहिर करवामां आव्यो छे, केवा समये केवा संजोगोमां केसने रेर ऑफ द रेस्ट गणवामां आवतो होय छे? रेरेस्ट ऑफ द रेस्ट केसेस एवा होय जे 1980 નું સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે જે રેગ્યુલર કોર્સ માં ના થતા હોય, જે એક સોસાયટી માટે ફોર ધ સોસાયટી એટ લાર્જ એક ખરાબ એક્ઝામ્પલ ઊભું થતું હોય, અથવા તો જ્યારે કોઈ માણસને કોઈને કોન્ફિડન્સમાં લઈને તમે કોઈ બી કૃત્ય કરો, એ બધા અમુક ક્લાસિફિકેશન એનું કરવામાં આવ્યું છે જજમેન્ટમાં। એ ક્લાસિફિકેશન પ્રમાણે એ કેસીસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણવામાં આવ્યા છે, જે યુઝ્યુઅલી ડે ટુ ડે લાઈફમાં અથવા તો ડે ટુ ડે કોર્સ ઓફ પેલા એક્શનમાં એ બધા કેસીસ બહુ થતા ના હોય, એ બધા કેસીસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવામાં આવ્યા છે। અને એના માટે ડેથ પેનલ્ટી રેરેસ્ટ ઓફ ધ રેર કેસીસમાં કરવી અનિવાર્ય અમુકવાર બની જતું હોય છે। જી, જ્યારે આ મહત્વનો ચુકાદો જાહેર થઈ ચૂક્યો છે ત્યારે આવો જોઈએ કે લોકો શું કહી રહ્યા છે। બહુત અચ્છા ગયા હૈ, અબ તો થોડા કુછ હોગા, લડકિયાં સેફ રહેંગી, अच्छा सजा मिली नहीं रही थी ना, इसीलिए ये सब हो रहा था। दो तीन केस और ऐसे होंगे, मरेंगे ना तभी ठीक होगा सब। पूनम कुमारी, पूनम जी आप क्या बोलेंगे, जिस तरह से भाई दिखता है? सब बहुत अच्छा हुआ है, ये सब केसेस की वजह से लोगों का कुछ हो नहीं रहा था, लोगों को लगा था कुछ हो ही नहीं रहा है, कोई रिएक्शन ही नहीं हो रहा है कोर्ट की तरफ से। तो अब कुछ हुआ है तो इवन लोगों को डर होगा, कुछ होगा रिएक्शन आगे जाके, और लोग करना से शायद थोड़ा डर है आगे चल के। थैंक यू। देख के हिम्मत आ रही है। सुमन जिस तरह से वर्डिक्ट आया, चारों लड़कों को मौत की सजा, सर बहुत अच्छा हुआ है मौत की सजा मिली है, ताकि उनके मन में डर तो बैठेगा ऑब्वियसली, कुछ करने से डरेंगे। તો જે પ્રમાણે જોયું કે અત્યારે જે પ્રતિક્રિયાઓ આવી છે, ખાસ કરીને જે યુવતીએ જણાવ્યું છે કે ક્યાંક આવો જે ચુકાદો જાહેર થયો છે, છોકરીઓ હવે સેફ થશે, પરંતુ એવું લાગી નથી રહ્યું, કારણ કે માત્ર ને માત્ર એક ચુકાદા અથવા તો એક જે અત્યારે ન્યાય પ્રણાલિકાએ જે ન્યાય આપ્યો છે તેને લઈને તેના પરથી બાકીના કેસીસ માટે અત્યારથી કોઈ પણ વસ્તુને જજમેન્ટ ન કરી શકાય। રુઝાનજી, ખાસ કરીને આપની પાસેથી અમે એ જાણીશું કે જ્યારે પણ આવી વાત આવતી હોય છે આ કેસને લઈને, જો વાત કરીએ આપણે આ કેસની અંદર, દામિનીને જ્યારે ન્યાય તો મળી ગયો છે, આરોપીઓને ફાંસીની સજા પણ થઈ ગઈ છે, પરંતુ સમાજ પર તેની કેવી અસર થશે? માત્ર શું આ એક કેસના કારણે સમાજ બિલકુલ જીવંત થઈ જશે, આવા કેસ હવે નહીં થાય? સૌથી પહેલા ન્યાય હજી ટ્રાયલ કોર્ટમાં મળ્યો છે, હજી હાઈકોર્ટ જવાનું છે અને સુપ્રીમ કોર્ટ જવાનું બાકી છે, એટલે ખુશ, એટલે વી શુડ કંટ્રોલ અવર હેપીનેસ ઇન દેટ કેસ, કારણ કે ડેટા કહે છે, વેબસાઇટ પર છે એની, આપણા કોર્ટની, કે 130 આપણે અગર ટ્રાયલ કોર્ટ 130 જયારે આપે છે હેંગ ટુ ડેથના જજમેન્ટો, તો એમાંથી ખાલી 3 કે 4 અપહોલ્ડ થાય છે સુપ્રીમ કોર્ટમાં ફોર વેરિયસ રીઝન્સ, લેટ અસ નોટ ગેટ ઇન ટુ દેટ રીઝન્સ રાઇટ નાઉ, એટલે સ્ટીલ દેર ઇઝ અ લોંગ વે ટુ ગો। મને તો હવે વધારે ચિંતા એ છે કે આ તો ચલો સો કોલ્ડ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી 7 મહિનામાં સો કોલ્ડ, પણ હવે જે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ચાલશે તો હવે કેટલું ચાલશે મને નથી ખબર, પણ આઈ હોપ કે જલ્દી પતી જાય, નોર્મલી નહીં તો નથી પતતું, પણ આઈ હોપ આ કેસ જલ્દી પતી જાય। કમિંગ બેક ટુ તમે જે કહો છો, યુ આર રાઇટલી સેઇંગ કે આ એક કેસ થયો, એક એક્ઝામ્પલ આપણે સેટ કર્યો, બહુ સારી વાત છે, પણ હજી એના આઈ થિંક હજી 1 વર્ષ લાગશે ઇફ હેંગ ટુ ડેથ નું બી થશે ને હેંગ થશે તો બી, પણ એ સામે જે લોકોના મનમાં પેલી બીક પહોંચી જોઈએ, ધુજારી પહોંચી જોઈએ, જેમ નોર્મલી આપણે જેને કે શેરિયત લોન એમાં નથી સાંભળતા કે પેલા હાથ લગાડ્યો તેનો હાથ કાપી નાખ્યો ને ઓલ દેટ શેરિયત લો, એટલે એ ધુજારી પહોંચાડવા માટે આપણે વી હેવ અ લોંગ વે ટુ ગો, અને એટલે કહું છું કે અગર એ ધુજારી પહોંચાડવી છે તો જેમ આ કેસમાં પોલીસે કામ કર્યું, પ્રોસિક્યુશને કામ કર્યું, જજે કામ કર્યું, એ રીતે આવી રીતે કામ બીજા 2 વર્ષ સુધી કોન્સ્ટન્ટ થશે તો લોકોના મનમાં ધુજારી પહોંચશે કે ના બોસ, વી આર નોટ ગોઈંગ ટુ બી સેફ। સેકન્ડ પોઈન્ટ કે જે અત્યારે બહેનોએ કહ્યું, સારું બહેનોએ કહ્યું કે હા આ થવું જોઈએ ને ઇટ ઇઝ સેટ એન એક્ઝામ્પલ, પણ મારે આજે બહેનોને કહેવું છે કે બહેનો તમારી જોડે જ્યારે થાય છે ત્યારે તમે બહાર કેમ નથી આવતા? અગર આપણે પેલા ફોટો જર્નલિસ્ટના કેસની વાત કરીએ તો એ સેમ ટીમ 31 જુલાઈએ સેમ ટીમે કોઈ બીજી દીકરીને બી હેરાન કરી હતી, પણ એ હિંમતથી બહાર ના આવી શકી, એટલે બહેનોને બી કેવું છે કે તમે હિંમતથી બહાર આવો, સોસાયટીને બી કેવું છે કે તમે સપોર્ટ આપો, અને ફેમિલીને બી કેવું છે, એટલે ધીસ ઇઝ ઓલ દેટ થિંગ રિક્વાયર્ડ। આપણે એકથી ખુશ થવાની અત્યારે હજી જરૂર નથી, યસ વી આર મૂવિંગ પોઝિટિવલી, એક સારી પોઈન્ટ છે। મિત્તલ, ખાસ કરીને જ્યારે આ મહત્વનો ચુકાદો આવી ગયો છે અને જે લોકો આવકારી રહ્યા છે આ કાયદાથી અત્યારે જે નિર્ણય આપવામાં આવ્યો છે તેનો હવે ભય લોકોમાં રહેશે કે કેમ?
ખ્યાતિ ભય તો ચોક્કસ રહેશે, કારણ કે જે પ્રકારે જે કાયદો જે કર્યો છે, કારણ કે સંસદ સુધી આ સમગ્ર ઘટના પહોંચી હતી ત્યારબાદ જ એક તંત્રમાં પણ આરોપીઓને પકડી લીધા હતા, તેઓને ફાંસીની સજા આપી છે, લોકોમાં ભય રહેશે. મારી સાથે હાજર છે સામાજિકકારે, હું એમને પૂછવા માંગીશ, આપ શું કહેશો કે જે રીતે આ ઘટનાઓ બની રહી છે, હવે લોકોએ તંત્રએ અને સરકારે ખરેખરમાં જાગવાની જરૂર છે કે મહિલાઓએ સામે આવીને બહાર આવવાની જરૂર છે? જાગૃતિ તમામ સ્તરે જરૂરી છે. માત્ર આપણે સરકાર અને કાયદા ઉપર નિર્ભર રહીશું તો આવા બનાવોને આપણે નાથી નહીં શકીએ. આવા બધા જે કિસ્સાઓ બહાર આવી રહ્યા છે એ હિમશિલાની ટોચ જેવા છે. આ સિવાય બહાર નહીં આવનારાઓ કિસ્સાઓ બહાર આવનારાઓ કિસ્સાઓ કરતાં ઘણા બધા વધારે હોવાની સંભાવના છે જ. અને માત્ર આજે બહાર આવનારા કેસની અંદર આ ગેંગ રેપના અંદર પકડાયેલા ટપોરિયા જેવા જે માણસો છે એને તો આપણે પકડીને ફાંસીએ લટકાવી દીધા અને થોડો ટાઈમ આપણે ખુશ પણ થઈ રહ્યા છીએ કે આપણને ન્યાય મળી ચૂક્યો. પણ ખરેખર સમાજની અંદર પોતાની જે એક તાકાત બનાવીને બેઠેલા છે, પોતાની જે શેહ બનાવીને બેઠે છે એવા એ સાધુ સંતો કહેવાતા સાધુ સંતો અથવા તો સાધુ સંતોના વેશમાં બેઠેલા શેતાનો અથવા તો રાજકીય વગ ધરાવતા નેતાઓ અથવા તો કંઈક પોતાના જ ઘરમાં પોતાની બાળકીઓને પોતાની દીકરીઓને પણ જે શોષણ કરતા હોય એવી વ્યક્તિઓને સુધી આ કાયદાનો હાથ એ પહોંચી શકશે ખરો? આવા કાયદાઓ આપણે બનાવી શકીશું ખરા? અથવા તો આવા બનાવો જ ન બને એ માટેની એક જાગૃતતા લાવી અને મજબૂત સમાજનું નિર્માણ આપણે કરી શકીએ ખરા? આ બધા અનેક પ્રશ્નો અત્યારે સર્જાઈ રહ્યા છે અને આપણે પોતે એ તમામ પ્રશ્નોના જવાબો શોધવાના છે. અને એ હું એમ કહીશ કે એ માટે આપણે સૌએ આત્મમંથન કરવાની જરૂર છે. આજની તારીખમાં જે એન્વાયરમેન્ટ આપણા બાળકોને આપણે આપી રહ્યા છીએ એ એન્વાયરમેન્ટ બદલવાની જરૂર લાગે છે ખરી? આજે જે મીડિયા દ્વારા જે કંઈ પીરસાઈ રહ્યું છે, જે કંઈ સાહિત્ય સ્વરૂપે મળી રહ્યું છે, જે કંઈ મનોરંજનના નામે થઈ રહ્યું છે, આ બધું આપણા જે સંસ્કાર ઘડતરમાં ખૂબ મોટો ફાળો આપે છે અને એ ક્યાંક નેગેટિવ વેમાં જઈ રહ્યું હોય એવું નથી લાગતું શું? આ બધા ઉપર આપણે વિચાર કરવાનો જરૂર છે. અને મા તરીકે મહિલા જ છે. આજના આ પકડાયેલા શેતાનો સહિત પુરુષોને જન્મ આપનાર એ સ્ત્રી છે અને એ સ્ત્રી જો ધારે તો પોતાના બાળકને ધાવણની સાથે સંસ્કારનું સિંચન કરે, સંસ્કાર પીવડાવે તો મને લાગે છે કે આવતીકાલે આ પ્રકારની માનસિકતા આપણે જરૂર રોકી શકીએ. અને એ માટે જાગૃતપણે સભાનપણે આપણે સૌ પ્રયત્નોમાં લાગી જઈએ. જે ખ્યાતિ લોકો માત્ર સરકાર કે પોલીસ જ જાગે જરૂર નથી, પરંતુ મહિલાઓએ પણ જાગૃત થવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાઓ તેમની સાથે જો ન ઘટે તો મહિલાઓએ ચોક્કસથી જાગૃત થવાની જરૂર છે. ખ્યાતિ ચોક્કસ આપણે આ ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું. ફરીથી રોકાઈશું એક બ્રેક માટે.